નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સાતમું નોરતું છે આજે, અને ખાસ કરીને સાતમા નોરતાનો ઉત્સાહ છે, જે પાર્ટી પ્લોટનો ઉત્સાહ છે, તે દર્શક મિત્રો આજે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને લકી ઇવેન્ટ આયોજિત નિકોલ વિસ્તારમાં શ્રીનાથ પાર્ટી પ્લોટમાં જે ખાસ મજાનું જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, આપને પણ રોજે રોજ આપ જોઈ રહ્યા છો લાઈવ ગરબા, અને આપને પણ ચોક્કસથી મજા આવે છે. અને અત્યારે અહીંયાનો જે માહોલ છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અત્યારે પણ જે પ્રકારે ખેલાઈ આવશે તે મન મૂકીને ઝૂમી રહ્યા છે. સિંગર પણ કાજલ મહેરે આજે ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતી કલાકાર છે ઉષા ભાટિયા, તે પણ અહીં હાજર છે, ગરબાની મજા માણવા માટે આવ્યા છે. સીધા તેમની સાથે વાત કરીએ. સ્વાગત છે આપનું એનએસ ગુજરાત ન્યૂઝમાં. કેવું લાગી રહ્યું છે, કેવો માહોલ છે, આનું શું કહેશો? કાજલબેન આવ્યા છે તો બહુ જ બધી પબ્લિક છે, ગ્રુપ પણ એક્સાઇટેડ છે, અને હું પણ એક્સાઇટેડ છું એની સાથે રમવા માટે. બહુ જ મજા કરી છે, અને હજુ પણ કાજલબેન મજા કરાઈ જ રહ્યા છે બધાને. ચોક્કસથી, ખાસ કરીને જે ખેલૈયાઓ છે, ખેલૈયાઓ પણ રોજે રોજ તે જ પ્રકારે આવી રહ્યા છે. આપ પણ જે પ્રકારે અહીંયા આવી રહ્યા છો, ખેલૈયાઓનો પણ ઉત્સાહ વધી રહ્યો છે. હા, રામલીલા મારું પોતાનું છે જી, અને અહીંયાના ગરબા રમવાની મને બહુ જ મજા આવે છે, મારું ફેમિલિયર છે એટલા માટે. અને આજે ખેલૈયાઓ છે ને, એમની સાથે રમવાની વધારે મજા આવે છે. ચોક્કસથી, ખાસ કરીને બીજા ખેલૈયાઓ છે તેમને શું કહેશો કે આગળના દિવસોમાં તે પણ આવે? આજની મજા ભલે ચૂકી ગયા હોય પણ હજુ તે આવે, હજી બે નોરતા બાકી છે પાછળ. બે ની હજુ ત્રણ, આઠમ નોમ દસમ, અમે લોકો હજુ એક દિવસ વધાર્યું છે, દસમ સુધી અહીંયા ગરબા છે. તો બધાને મારી સાથે અને રામલીલા સાથે ગરબા રમવા માટે ઇન્વિટેશન છે, પ્લીઝ કમ. ચોક્કસથી, અહીંયાના આયોજક છે વિશાલભાઈ, તેમની સાથે પણ વાત કરીશું. વિશાલભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. વિશાલભાઈ, જે પ્રકારનું આયોજન કર્યું છે, ખેલૈયાઓને પણ જે પ્રકારે મોજ મળી રહી છે, અને ક્યાંક સૌ પ્રથમ તો તે પૂછવા માંગીશ, આજે પણ ક્યાંક વાતાવરણ પલટાયું હતું, શું સૌથી પહેલો કેવા પ્રકારની ભાવના રહી હતી? વાતાવરણનું પહેલાં કહીશું, કારણ કે વાતાવરણથી તો રોજ સવારે ઉઠીને જ પ્રાર્થના માતાજી કે માતાજી વાતાવરણ સારું રાખજો. પહેલાં જે અગાઉ બે ત્રણ દિવસમાં વાતાવરણ બગડ્યું, એના કારણે જે ખેલૈયાઓની મોજ, અમારી બધા ઓર્ગેનાઇઝરોની જે તકલીફ અમે સહન કરી છે, કે નવરાત્રિ વરસમાં એક જ વાર આવે, અને એ જો એક વરસમાં એક વાર આવતી હોય અને એને ગુજરાતનો સૌથી સારો તહેવાર આપણે બધાની રાહ જોઈને બેઠા હોય, અને જો એ બગડે તો આખું વરસ બગડે એવી માન્યતા છે. તો એની માટે પહેલાં કહીશ કે માતાજીનો ખૂબ ખૂબ આભાર કે જે નવરાત્રિ સારી રીતે થઈ રહી છે. એ પછી અમારા બધા ખેલૈયાઓ જે અહીંયા રોજ મોજ કરાવે છે, કલાકારો આવવાના કલાકારો બધા આવે જ છે, બહુ સારા સારા કલાકારો આપણા સ્ટેજ પર આવે, પણ અમારા રામલીલાની શાન છે, અમારા છોકરાઓ જે અહીંયા રોજ મોજ કરાવે છે એમના લીધે જ રામલીલાની બધી શાન છે. તો બધા છોકરાઓનો હું આભાર વ્યક્ત કરું છું લકી ઇવેન્ટ રામલીલા તરફથી. ચોક્કસથી વિશાલભાઈ, હજુ પણ આગળના દિવસોમાં ખાસ કરીને જે લકી ઇવેન્ટ આવજે, જે આપે આયોજન કર્યું છે સરસ મજાનું, એના ગરબાનું ઇનામો રાખ્યા છે, ખેલૈયાઓને શું કહેશો હજી પણ આગળના દિવસોમાં આવે તે? સરસ મજાના રોજે રોજ 35-40 ઇનામ આપીએ છીએ આપણે. છેલ્લા દિવસે બમ્પર ઇનામ છે, એક્ટિવા છે, દુબઈની ટ્રીપ છે, ઘણું બધું આપવાના છીએ. ખેલૈયાઓ માટે જ કરી છે રામલીલા, આ એક ઉત્સાહભેર માહોલ અમે એટલા માટે જ ઊભો કર્યો છે. અમે બધા શોખીન છીએ ગરબાના, મોજ કરવા માટે રામલીલા થઈ છે, બીજું કોઈ અમારો ધ્યેય નથી, અને વર્ષો વર્ષ સુધી આ રીતે ચાલશે. ચોક્કસથી, જે પ્રકારે આયોજકો સાથે પણ વાત કરી, જે પ્રકારનો માહોલ અહીંનો બની રહ્યો છે, ખેલૈયાઓ મિત્રો છે તેમને પણ કહેવા માગીએ છીએ, હજુ આગળ નોરતા બાકી છે, શ્રીનાથ પાર્ટી પ્લોટમાં આવવાનું ચૂકતાની. ખેલૈયાઓ મિત્રો સાથે પણ વાત કરીએ, શું નામ છે આપનું? સંજના. અહીંયા રોજે આવો છો, કેવું લાગે છે અહીંયા ગરબા ગાઈને? મસ્ત લાગે છે. હજી આપનું શું નામ છે? દ્રષ્ટિ. કેવું લાગે છે અહીંયા રોજે ગરબા ગાવા આવો છો આપ, આગળના દિવસોમાં પણ આવશો, કેવા પ્રકારની મજા આવે છે અહીંયા? બહુ જ મજા આવે છે, અને આગળના દિવસમાં પણ અમે આવીશું અહીંયા. ચોક્કસથી, જે પ્રકારે ખેલાયો મિત્રો સાથે પણ વાત કરી કે પહેલેથી આવી રહ્યા છે અને હજુ પણ, જે પ્રકારને ખાસ દર્શક મિત્રો આપને પણ કહેવા માગીશ, આપ પણ ચૂકી ન જતા, હજી આગળ ત્રણ નોરતા બાકી છે, અને 35-40 બમ્પર જે પ્રકારની ગિફ્ટો ખાસ રાખવામાં આવી છે. જો આપ ગરબાના શોખીન હો તો ચોક્કસથી શ્રીનાથ પાર્ટી પ્લોટમાં આપ જરૂરથી પધારજો, અને ખાસ કરીને કાજલબેન મહેરિયા સાથે પણ આપની ખાસ એક મુલાકાત કરાવીશું. આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ.